नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 18 भाव वधारो अने ग्राहक जागृति जेमा आपणे भाग 7 नो अभ्यास करीशुं। आ भाग 7 मां ग्राहक सुरक्षाना उपायों अंतर्गत गुणवत्ता मानांक अंगेना जे चिन्हों नक्की करवामां आव्या छे ते अंगेनी राष्ट्रीय संस्थाओं अने आंतरराष्ट्रीय संस्थाओं विषयनो आपणे अभ्यास करीशुं। પણ એ પહેલાં આપણે ભાગ 6ની અંદર ગ્રાહક સુરક્ષાના ઉપાયો અંતર્ગત ત્રિસ્તરીય અદાલતો, ગ્રાહક મંડળો અને જાહેર વિતરણ પ્રણાલીનો અભ્યાસ કર્યો તે ફરીથી એકવાર જોઈ લઈએ કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે। એવી જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે અને આ કમિશનો હેઠળ કે ગ્રાહક સુરક્ષા માટેના ઉપાયો હાથ ધરવામાં આવેલા છે અને ગ્રાહક સુરક્ષા માટે વિવિધ સ્તરે અહીંયા પગલાં પણ ભરવામાં આવ્યા છે। આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષાના કાયદા દ્વારા નિયમો ઘડવામાં આવેલા છે। હવે એમાં ત્રિસ્તરીય અદાલતોની રચનામાં પહેલી છે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ, કે પ્રત્યેક જિલ્લામાં એક અદાલત હોય છે અને તે સૌથી મહત્ત્વપૂર્ણ અદાલત છે જે ગ્રાહકોની ફરિયાદના અભ્યાસ કરી અને એનો ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકોને થયેલું શોષણ અથવા તો ગ્રાહકોને થયેલા નુકસાનના બદલામાં એને વળતર અપાવવાનું કાર્ય કરે છે। આજે આપણા દેશમાં અંદાજે 571 જેટલા જિલ્લા ફોરમ કાર્યરત છે। આ જિલ્લા ફોરમની અંદર રૂપિયા 20 લાખ સુધીના વળતરના દાવાની ફરિયાદ કરી શકાય છે કે નિર્ધારિત ફી ભરેથી રૂપિયા 20 લાખ સુધીના વળતરના દાવાની અરજી કરી શકાય છે અને જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલા પક્ષકારે નિર્ણય મળ્યાના 30 દિવસમાં પોતે રાજ્ય ફોરમમાં અપીલ કરી શકે છે, પરંતુ રાજ્ય ફોરમમાં અપીલ કરતા પહેલાં એણે જેટલી રકમના વળતરના દાવાની અપીલ કરી છે એ રકમના 50% રકમ અથવા તો 25,000 રૂપિયા બેમાંથી એક ડિપોઝિટ રૂપે જમા કરાવવું પડતું હોય છે। હવે બીજું છે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ। આજે આપણા દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે અને રાજ્ય ફોરમમાં રૂપિયા 20 લાખથી રૂપિયા 1 કરોડ સુધીના વળતરના દાવા માટે નિર્ધારિત ફી ભરેથી ફરિયાદ દાખલ કરી શકાય છે। હવે આ રાજ્ય ફોરમના નિર્ણયથી નારાજ થયેલો જે પક્ષકાર છે એ પક્ષકારે જે ઠરાવ પસાર કરેલો છે એ ઠરાવ અનુસાર કે નિર્ણય મળ્યાના 30 દિવસમાં પોતે રાષ્ટ્રીય ફોરમમાં અપીલ કરી શકે છે, પરંતુ રાષ્ટ્રીય ફોરમમાં અપીલ કરતા પહેલાં તેણે ઠરાવ મુજબ જેટલી રકમના વળતરનો દાવો કરેલો છે એ રકમના 50% રકમ અથવા તો 35,000 રૂપિયા બેમાંથી એક વસ્તુ ડિપોઝિટ રૂપે જમા કરાવવાની રહેતી હોય છે। અને ત્રીજું છે રાષ્ટ્રીય ફોરમ એટલે કે રાષ્ટ્રીય કમિશન। આ રાષ્ટ્રીય કમિશન એ દેશની સૌથી મોટી ગ્રાહક સુરક્ષા અદાલત છે જે દિલ્હીમાં આવેલી છે। આ અદાલતની અંદર 5 સભ્યોનું બનેલું એક કમિશન હોય છે। આ અદાલતમાં એટલે કે રાજ્ય કમિશનમાં રૂપિયા 1 કરોડથી વધુ રકમની છેતરપિંડીના વળતરના દાવા અંગેની અપીલ નિર્ધારિત ફી ભરેથી કરી શકાય છે। હવે રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનમાં શક્ય હોય એટલો વહેલામાં વહેલો એટલે કે અરજી કર્યાના 90 દિવસમાં એની અરજીનો નિકાલ કરવાનો હોય છે અને રાષ્ટ્રીય ફોરમના નિર્ણયથી નારાજ થયેલો પક્ષકાર પોતે નિર્ણય મળ્યાના 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં એટલે કે સર્વોચ્ચ અદાલતમાં પોતે નિર્ધારિત શરતોને આધારે નિર્ધારિત ફી ભરેથી અપીલ કરી શકે છે, પરંતુ અપીલ પૂર્વે જે પક્ષકાર કે જે દાવેદાર છે એ દાવેદારે જે રકમના વળતરના દાવા અંગેની અરજી કરી છે એ રકમમાંથી 50% રકમ અથવા તો 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય
તે ડિપોઝિટ રૂપે જમા કરાવવું પડતું હોય છે. અને જો કોઈ પણ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતે કરેલા હુકમનું પાલન ન કરે તો સજા કે દંડ અથવા તો બંને શિક્ષાને પાત્ર તે ગણાય છે. હવે એમાં BPL એટલે કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો, સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓ માટે કેટલીક શરતોને આધારે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. એવી જ રીતે જિલ્લા મફત કાનૂની સત્તા સેવા મંડળ દ્વારા તેમને કાનૂની માર્ગદર્શન, કાનૂની સહાય અને વકીલની મફત સેવા પણ પૂરી પાડવામાં આવે છે. હવે ગ્રાહક સુરક્ષાના ઉપાય અંતર્ગત ગ્રાહક મંડળો કે આ ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્ય પ્રાપ્ત ગ્રાહક મંડળો રચવામાં આવેલા છે. અને આ ગ્રાહક મંડળો કે પરિષદો છે એ બિનરાજકીય અને બિન સ્વૈચ્છિક ધોરણે ગ્રાહકો દ્વારા રચવામાં આવેલા મંડળો છે. હવે આ ગ્રાહક મંડળો છે એ ગ્રાહકોના હકોની સુરક્ષા માટે નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરે છે અને ગ્રાહક જાગૃતિને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. તેવી જ રીતે કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરવાનું પણ કાર્ય ગ્રાહક મંડળો દ્વારા કરવામાં આવે છે. અને આ ધારાકીય જોગવાઈઓમાં તેઓ સરકારને ફેરફાર કરવા માટે સૂચન પણ કરે છે. ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિના ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ પણ આપે છે અને જેમાં ગ્રાહકને તેમના અધિકારો, તેમનું ફરજો, તેમનું વિવિધ પ્રકારે થતું શોષણ અને આ શોષણમાંથી કેવી રીતે ઉગરી શકાય છે વગેરે માટે એમને માર્ગદર્શન પૂરું પાડે છે. ગ્રાહક સંગઠનો કે ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધ કન્ઝ્યુમર્સ અને ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક સામાયિકો અને મેગેઝિનો બહાર પાડવામાં આવે છે અને આ જેના દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનું પણ કાર્ય કરવામાં આવે છે. હવે જોઈશું જાહેર વિતરણ પ્રણાલી કે સમાજના શોષિત, ગરીબ અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને પોતાના જાહેર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે જે વિતરણ પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે જેને જાહેર વિતરણ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જાહેર વિતરણ પ્રણાલી મારફતે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત માત્રામાં સારી ગુણવત્તાવાળો માલ એમને નિયત જથ્થામાં રાહત દરે પૂરો પાડવામાં આવે છે. ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાતા હલકી જાતનો જે ગુણવત્તાવાળો માલ કે ઓછી માત્રામાં મળતી વસ્તુ દ્વારા એમનું જે શોષણ થાય છે એ શોષણથી એમને બચાવવામાં આવે છે. અને એવી જ રીતે વેપારીઓની જે ભ્રષ્ટ રીત રસમો છે એ ભ્રષ્ટ રીત રસમોને પણ આ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશમાં મૂકવામાં આવી છે. હવે ભાગ 7માં આપણે જોઈશું કે તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કેટલીક સંસ્થાઓ કાર્યરત છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સંસ્થાઓ કાર્યરત છે તેનો આપણે વિગતે અભ્યાસ કરીએ કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ માટે સરકારે કેટલીક કાયદાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે. અને આ કાયદાકીય સંસ્થાઓ છે જે ઉત્પાદકો દ્વારા જે તૈયાર થયેલો માલસામાન છે, ચીજવસ્તુઓ છે અને ગુણવત્તા અને એની શુદ્ધતાની તપાસણી અને ચકાસણી કરી અને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે કે ગ્રાહકોના સ્વાસ્થ્યની સલામતી માટે સરકાર દ્વારા કેટલીક સંસ્થાઓની રચના કરવામાં આવી છે. અને આ સંસ્થાઓ છે એ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલી જે તે ચીજવસ્તુઓ છે એને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. હવે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ISI નામની સંસ્થા સ્થાપી. ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાની સ્થાપના કરી અને જે પાછળથી એટલે કે ઈસવીસન 1986થી આ સંસ્થા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS તરીકે ઓળખાય છે. અને જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI નો ઉત્પાદકીય માર્કો વાપરવાની છૂટ આપે છે. તો રાષ્ટ્રીય કક્ષાએ કે ભારતની
જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ ચીજ વસ્તુઓના ઉત્પાદનને ગુણવત્તાસભર છે કે નહીં, તે ગુણવત્તાસભર છે કે નહીં તેને પ્રમાણિત કરતી સંસ્થા છે આઈએસઆઈ, ભારત સરકાર દ્વારા ચીજ વસ્તુની ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થા આઈએસઆઈ, જેની સ્થાપના 1947માં કરવામાં આવી. અને આઈએસઆઈનું પૂરું નામ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. અને આ સંસ્થા પાછળથી ઈસવીસન 1986થી તે BISના નામે ઓળખાય છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. અને આ સંસ્થા છે એ વિવિધ ઉત્પાદકોને આઈએસઆઈનો માર્કો ઉત્પાદકીય ઉપકરણો ઉપર વાપરવાની છૂટ આપે છે. હવે બીજું છે એગમાર્કનો માર્કો, કે ખેતી આધારિત વિવિધ ચીજવસ્તુઓ, વન્ય પેદાશો અને બાગાયતી પેદાશોના પર ગુણવત્તાનો માનાંક કરતી સંસ્થાઓ એગમાર્કની છે. એટલે કે ખેતી આધારિત વસ્તુઓ, વન્ય પેદાશો અને બાગાયતી પેદાશો ઉપર ગુણવત્તા માનક એગમાર્કનો માર્કો લગાવવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદા 1937 દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો. અને ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્ટ સંસ્થા DMI દ્વારા એગમાર્કનો માર્કો વાપરવાની પરવાનગી આપવામાં આવેલી છે. જો ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાય તો તે BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. તો ખેતી આધારિત ચીજવસ્તુઓ, બાગાયતી ચીજવસ્તુઓ અને વન્ય પેદાશો ઉપર એગમાર્કનો માર્કો લગાવવામાં આવે છે. અને જે ખેતીવાડી ઉત્પન્ન બજાર દ્વારા 1937થી અમલમાં મૂકવામાં આવ્યો છે, ભારત સરકારની માર્કેટિંગ ઇન્ટેલિજન્ટ સંસ્થા DMI એ આ એગમાર્કનો માર્કો વાપરવાની પરવાનગી આપે છે. અને જો એગમાર્કના વારકા સંબંધી જો કોઈ ગ્રાહકને પોતાને શંકા જાય તો તે BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સને પોતે ફરિયાદ કરી શકે છે, નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં તે પોતે ફરિયાદ નોંધાવી શકે છે. પછી ત્રીજું છે સોના ચાંદીની શુદ્ધતા માટેનો માર્કો, કે સોના ચાંદીના દાગીના ઉપર કે ખરીદતી વખતે BSI માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતો માર્કો અને સાથે સાથે કેન્દ્ર સરકારનો હોલમાર્કનો માર્કો લગાવવામાં આવે છે. અને આ હોલમાર્કનો માર્કો એટલે કે જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, અને દાખલા તરીકે જે એટલે 2008માં જે તે વસ્તુનું બનાવટ થયું હોય, એ ઉપરાંત જ્વેલરી એટલે કે બનાવનાર અને વિક્રેતાનો લોગો તેમજ શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી પણ આપતો હોય છે. તો સોના ચાંદીના દાગીના ઉપર 196 એની શુદ્ધતા ગુણવત્તાનો નંબર છે 916 એ લગાવવામાં આવે છે. અને એની સાથે સાથે કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો એટલે કે 22 કેરેટ શુદ્ધ સોનાની અહીંયા ગેરંટી આપતો માર્કો પણ લગાવવામાં આવતો હોય છે. ત્યારબાદ છે FPO, કે આ માર્કો છે એ જામ, ફ્રૂટ, જ્યુસ અને ટીન એટલે કે ડબ્બામાં પેક કરેલા જે ફળો અને શાકભાજી આવે છે એના ઉત્પાદક વસ્તુઓ ઉપર આ FPOનો માર્કો લગાવવામાં આવે છે. ત્યારબાદ છે ISIનો માર્કો કઈ ચીજ વસ્તુઓ ઉપર હોય છે, તો ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક દવાઓ, રબર અને પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટ, ધાતુઓ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઉપર ISIનો માર્કો લગાવવામાં આવે છે અને જે વસ્તુની સ્ટાન્ડર્ડ ક્વોલિટી દર્શાવતો હોય છે. ત્યારબાદ વૂલમાર્કનો માર્કો, વૂલમાર્ક એટલે ઊનની બનાવટો અને ઊનના વસ્ત્રો ઉપર વૂલમાર્કનો માર્કો લગાવવામાં આવે છે. ત્યારબાદ છે MPO એટલે કે માંસ અને મટનની જે બનાવટો છે એમાંથી બનાવેલી પેદાશો છે એના ઉપર MPOનો માર્કો લગાવવામાં આવે છે. ત્યારબાદ છે HACCP, હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ,
કે આ માર્ગો પ્રક્રિયા દ્વારા તૈયાર યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ખોરાકના ઉત્પાદનો ઉપર હવે યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ખોરાકના ઉત્પાદનોમાં અત્યારે જે માર્કેટમાં જે ફૂડ પેકેટો તૈયાર મળતા હોય છે આ ફૂડ પેકેટો ઉપર HACCPનો માર્કો લગાવવામાં આવતો હોય છે ત્યારબાદ છે ECO ECOનો માર્કો એ સાબુ ડિટર્જન્ટ કાગળ લુબ્રિકેટિંગ ઓઇલ પછી પેકેજિંગ મટીરિયલ અને રંગરસાયણો પાવડર કોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાધનના સાધનો ને લાકડાના બદલે વપરાતી વસ્તુઓ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો ઉપર આ જે માર્કો છે ECOનો એ લગાવવામાં આવે છે અને ECOનો માર્કો એ ISI દ્વારા એટલે કે BIS દ્વારા લગાવવામાં આવતો હોય છે તો રાષ્ટ્રીય કક્ષાએ વસ્તુની ગુણવત્તાના માનાંક દર્શાવતા જે ચિહ્નો છે એમાં આપણે કુલ 9 ચિહ્નોનો અભ્યાસ કર્યો ISI જે આજે BIS ના નામે ઓળખાય છે એગમાર્ક હોલમાર્ક FPO ISI ત્યારબાદ વુલમાર્ક MPO HACCP અને ECO ફરીથી એકવાર એને આપણે સંક્ષેપમાં જોઈ લઈએ કે ભારત સરકાર દ્વારા ગુણવત્તાનું નિયમન કરતી સૌ પ્રથમ સંસ્થા 1947માં સ્થાપવામાં આવી જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટના નામે ઓળખાઈ અને આજે હવે ઈસવીસન 1986થી આ સંસ્થા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS ના નામે ઓળખાય છે અને આ સંસ્થા છે એ ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI નો માર્કો વાપરવાની છૂટ આપે છે ત્યારબાદ બીજું છે એગમાર્કનો માર્કો ખેતી આધારિત ઉત્પાદનો બાગાયતી પેદાશો અને વન્ય પેદાશો ઉપર આ ગુણવત્તાસભર વસ્તુઓ દર્શાવવા માટે એગમાર્કનો માર્કો વાપરવામાં આવે છે અને ખેતીવાડી ઉત્પન્ન બજાર દ્વારા 1937થી એગમાર્કનો માર્કો અમલમાં આવેલો છે અને ભારત સરકારની માર્કેટિંગ ઇન્ટેલિજન્ટ સંસ્થા એટલે કે DMI દ્વારા એગમાર્કનો માર્કો વાપરવાની છૂટ આપવામાં આવેલી છે ત્યારબાદ સોનાની શુદ્ધતા કોઈપણ પ્રકારનું સોનું ખરીદતી વખતે સોનાની શુદ્ધતા માટે BSIની સાથે અહીંયા BIS નહીં BSI કે BSIની સાથે BIS ની સાથે અહીંયા કે એનો સોનાની શુદ્ધતાનો નંબર છે 916 એ વાપરવાની છૂટ આપવામાં આવે છે અને એની સાથે કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો એટલે કે 22 કેરેટ શુદ્ધ સોનાની ગુણવત્તાનો માર્કો પણ લગાવવામાં આવતો હોય છે ત્યારબાદ છે FPO જામ ફ્રૂટ જ્યુસ અને ટીનમાં પેક થઈને આવતા ફળો અને શાકભાજીના ઉત્પાદન ઉપર FPOનો માર્કો લગાવવામાં આવે છે ત્યારબાદ છે ISI નો માર્કો કઈ વસ્તુઓ હોય છે તો ટેક્સટાઇલ આધારિત વસ્તુઓ કેમિકલ જંતુનાશકો રબર અને પ્લાસ્ટિકની બનાવટો સિમેન્ટ ધાતુઓ અને વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઉપર ISI નો માર્કો વાપરવામાં આવે છે ત્યારબાદ છે વુલમાર્ક ઊન અને ઊનની બનાવટો અને ઊનના વસ્ત્રો ઉપર વુલમાર્કનો લોગો લગાવવામાં આવે છે એવી જ રીતે છે MPO કે માંસ અને મટનની બનાવટો ઉપર MPOનો માર્કો લગાવવામાં આવે છે HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ખોરાક ઉપર HACCPનો માર્કો લગાવવામાં આવે છે ત્યારબાદ છેલ્લું છે ECO સાબુ ડિટર્જન્ટ લુબ્રિકેટિંગ ઓઇલ કાગળ પેકેજિંગ મટીરિયલ અને રંગરસાયણો પાવડર બેટરી સૌંદર્ય પ્રસાધનના સાધનો અને લાકડાને બદલે વપરાતી વસ્તુઓ ચામડા અને પ્લાસ્ટિકની બનાવટો ઉપર ISI દ્વારા ECOનો માર્કો લગાવવામાં આવે છે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ગુણવત્તા માનાંક કરતી સંસ્થાઓ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 સંસ્થાઓ કાર્યરત છે ISO અને CAC ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન ISO
નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, અને આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1947માં કરવામાં આવી હતી. આઈએસઓનું મુખ્ય મથક એ જીનીવામાં આવેલું છે. હવે આ સંસ્થાનું કાર્ય શું છે? તો આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આઈએસઓ 14000 એટલે આ શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે, અને જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થાઓ હોવાનું પ્રમાણપત્ર આપે છે. હવે આ બીજી સંસ્થા છે CAC એટલે કોડેક્સ એલિમેન્ટેનિયસ કમિશન. ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય આ કમિશન છે, અને ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું આ સંસ્થા કાર્ય કરે છે. હવે આ કમિશનની સ્થાપના ઈસવીસન 1963માં કરવામાં આવી હતી, અને ખાદ્ય અને ખેતી સંગઠન તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા, ખાદ્ય અને ખેતી સંગઠન એટલે FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે WHOના સહયોગથી આ CAC ની સ્થાપના કરવામાં આવી છે, અને તેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં આવેલું છે. હવે આ સંસ્થા છે એ દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી, વિવિધ ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી નીતિ નિયમો ઘડવાનું કાર્ય પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તાને માનાંક કરતી બે સંસ્થાઓ ISO અને CAC, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, કે જેની સ્થાપના 1947માં કરવામાં આવી, તેનું મુખ્ય મથક જીનીવામાં આવેલું છે. અને આ સંસ્થા છે એ આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્રનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને અને સંસ્થાઓને આપવાનું કાર્ય કરે છે. ISO 14000 એટલે આ શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે, અને જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર આપે છે. બીજું છે CAC. CAC એટલે કોડેક્સ એલિમેન્ટેનિયન્સ કમિશન, ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય સંસ્થાન છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થા એ ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1963માં કરવામાં આવી. આ સંસ્થાનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં આવેલું છે, અને ખાદ્ય અને ખેતી સંગઠન એટલે FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના સહયોગથી CAC ની સ્થાપના કરવામાં આવી છે. દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી અને વિવિધ ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય આ સંસ્થા કરે છે, અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેપાર માટેના નીતિ નિયમો ઘડવાનું કાર્ય પણ આ સંસ્થા કરે છે. હવે ભારત સરકારની ISO સાથેના સંપર્કની કામગીરી BIS દ્વારા કરવામાં આવે છે, અને CAC સાથેના સંપર્કની કાર્યવાહી ભારતની ડાયરેક્ટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. તો આપણી બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ISO, તો ISO સાથેના સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, અને CAC સાથેના સંપર્કની કાર્યવાહી ભારત સરકારની ડાયરેક્ટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા ગુણવત્તા સભાર માનાંક ચિહ્નો આપતી સંસ્થાઓ વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈશું કે ફરિયાદ કોણ કરી શકે છે. તો ગ્રાહક પોતે ફરિયાદ કોણ કરે છે? તો ગ્રાહક પોતે કરી શકે છે. કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા તો કેન્દ્રશાસિત દેશોની સરકાર કરી શકે છે, કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર કરી શકે છે, અને ગ્રાહક મંડળ કે કંપની દ્વારા કંપનીની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા લોકો કરી શકે છે, અથવા તો એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ સ્વરૂપ કોઈ એક ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું હિત સમાયેલું હોય છે તે ફરિયાદ કરી શકે છે, અથવા તો કોઈ માલ કે ચીજવસ્તુ સેવાની ખરીદી કરનારની સંમતિથી તેનો ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય એ માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ પોતાને થયેલા નુકસાન સામે પોતે ફરિયાદ કરી શકે છે.
तो फरियाद कोण दाखल करी सके छे? तो ग्राहक पोते दाखल करी सके छे। केंद्र सरकार, राज्य सरकार अथवा तो केंद्र शासित प्रदेशों की सरकार पण फरियाद करी सके छे। एवी ज रीते ग्राहक मंडल अथवा तो जे कंपनी कायदा अने अन्य प्रवर्तमान कायदा हेठळ नोंधायेला होय ते लोको अथवा तो एक थी वधु ग्राहकोना प्रतिनिधि स्वरूप कोई एक ग्राहक के जेमा अन्य बीजा ग्राहकों पण हित समायेलू होय ते अथवा तो कोई माल के चीज वस्तु के सेवानी खरीदी करनारनी संमति थी उपयोग करनार कुटुंबनो कोई एक सभ्य पोते फरियाद दाखल करी सके छे। हवे जो उत्पादक के विक्रेता ग्राहकनी साची योग्य अने स्पष्ट फरियादनुं कोई निराकरण माटे पहल न बतावे के तैयारी न बतावे तो भोग बननार ग्राहक के तेना कुटुंबना सभ्य द्वारा स्थानिक जिल्ला फोरम, राज्य कमीशन के राष्ट्रीय कमीशन में केस करीने स्थानिक पुरवठा कचेरी, तोलमाप विज्ञान, ग्राहक कचेरी, ग्राहक मंडळो, कलेक्टर कचेरी में फरियाद करी शकाय छे। फरियाद कोण करे ए जोयुं। हवे फरियाद क्यां थशे? तो जो कोई उत्पादक आपणे सीधो ज्यांथी वस्तु खरीदी छे एनी पासे जईशुं, पहली रजूआत एने करीशुं। पण जो कोई व्यापारी, विक्रेता, उत्पादक के योग्य अने स्पष्ट फरियादनुं कोई पण निराकरण करवामां पहल न बतावे, तैयारी न बतावे तो भोग बननार ग्राहक के पछी तेना कुटुंबना सभ्य द्वारा कई जग्याए फरियाद करवामां आवशे? जिल्ला फोरममां, राज्य फोरममां अथवा तो राष्ट्रीय कमीशनमां केस दाखल करवामां आवे छे अथवा तो स्थानिक पुरवठानी कचेरी, तोलमाप विज्ञान अने ग्राहक कचेरी, ग्राहक मंडळो अथवा तो कलेक्टर कचेरीमां फरियाद करी शकाय छे। ज्यारे माल के सेवामां तूटी जणाय के खामी जणाय, माल नकली छे, बनावटी छे, त्यारे करार हेठळ के कायदा हेठळ जेनुं पालन करवुं जरूरी होय ते कार्य करवानी रीतमां रहेली अपूर्णता के खामी ने सेवामां उणप जणाय त्यारे वस्तुनी गुणवत्ता, प्रकार अने शुद्धता, वजन संबंधी घट के उणप बदल ग्राहक फरियाद करी शके छे। फरियाद शा माटे करवानी छे? तो वस्तु नकली छे, बनावटी छे, सेवा के सेवामां आपणने त्रुटि जणाय, खामी जणाय त्यारे कायदा हेठळ आपणे फरियाद करवानी होय छे। वस्तु अपूर्ण छे, खामी भरेली छे अने वस्तुनी गुणवत्ता, एनो प्रकार, एनी शुद्धता अने वजन संबंधी घट एटले कोईपण प्रकारे ग्राहकने उणप लागे त्यारे ग्राहक पोते फरियाद करी शके छे। હવે ફરિયાદ કેવી રીતે કરવાની છે? તો ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી ભાષામાં કોરા કાગળ ઉપર ટાઈપ કરીને સ્વહસ્તાક્ષરે કે ઈમેલથી થઈ શકે છે। અને જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય તો સોગંદનામું રજૂ કરવું પડતું હોય છે અને અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ। તો ફરિયાદ કેવી રીતે કરવાની છે? તો સરળ રીતે કરવાની છે, જેમાં સાદી અને સરળ ભાષામાં પોતાની જે પ્રાદેશિક ભાષા છે એ પ્રાદેશિક ભાષામાં ટાઈપિંગ કરીને અથવા તો સ્વહસ્તાક્ષરે લખીને અથવા તો ઈમેલથી કરી શકાય છે। અને જો વકીલ દ્વારા ફરિયાદ કરવાની હોય તો તેમાં સોગંદનામું રજૂ કરવું પડે છે। અરજી જે ફરિયાદની આપણે જે અરજી કરીએ છીએ એમાં અરજદારનું પૂરું નામ, સરનામું અને સંપર્ક નંબર હોવો એ ખૂબ જ જરૂરી છે। ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેના કારણો પણ સ્પષ્ટ લખવાના હોય છે કે ફરિયાદ તમે શા માટે કરેલી છે એ સ્પષ્ટ જણાવવાનું હોય છે। હવે આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો પણ મેળવવાની હોય છે, ક્યારેય પણ મૂળ પુરાવા આપવાના હોતા નથી। આપણે જો કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા છીએ, આપણે કોઈક જગ્યાએથી વસ્તુ ખરીદી છે, વસ્તુ નકલી છે, બનાવટી છે, તો આપણે જ્યારે વસ્તુ ખરીદી છે ત્યારે વસ્તુનું બિલ લીધું છે તો એ બિલની ઝેરોક્સ નકલ લગાવવાની છે, ઓરિજિનલ બિલ ક્યારેય રજૂ કરવાનું નથી। એટલે કે આરોપ સંદર્ભે આપણે જે ફરિયાદ કરીએ છીએ એ ફરિયાદના સંદર્ભમાં આપણી પાસે જો કોઈ પણ પ્રકારનો આધાર પુરાવો હોય તો તે દસ્તાવેજ એને પ્રમાણિત નકલ મેળવવાની છે, મૂળ પુરાવો ક્યારેય રજૂ કરવાનો નથી। બિલ, બિલની કાચી કે પાકી રસીદ મેળવી, જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત પણ લખવાની હોય છે।
વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ગેરંટી કે વોરંટી, પેમ્પલેટ્સ અને પેમ્પલેટ્સની નકલ પણ બેડવાની હોય છે. જો આપણી પાસે બિલ હોય, કાચું હોય કે પાકું હોય, તો બિલની નકલ બેડવાની છે. અને જો આપણે ચેકથી પેમેન્ટ કર્યું હોય તો ચેકની વિગત પણ જણાવવાની છે. વિક્રેતા દ્વારા કરવામાં આવેલી કેટલીક શરતો, એવી જ રીતે જેણે એણે જો જાહેર ખબરમાં એટલે કે વર્તમાનપત્રમાં આપ્યું હોય કે કોઈ પેમ્પલેટ્સ નખાવ્યા હોય, તો જાહેર ખબરની નકલ, વોરંટી કે ગેરંટી કાર્ડ આપેલું હોય તો એની નકલ વગેરે જેવા પુરાવાઓ આપણે મેળવવાના હોય છે, એટલે કે જોડવાના હોય છે. હવે એની સાથે સાથે અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ જે ફી ભરે છે એ પરથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. તો ફરિયાદ કેવી રીતે કરવાની છે? સાદા કાગળ ઉપર, કોરા કાગળ ઉપર ટાઈપ કરીને અથવા સ્વહસ્તાક્ષરે લખીને અથવા તો ઈમેલથી કરવામાં આવે છે. આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા હોય છે એ દસ્તાવેજોની પ્રમાણિત નકલો બેડવાની હોય છે. મૂળ પુરાવા ક્યારેય બેડવાના નથી. બિલની કાચી કે પાકી રસીદ અને જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો ચેકની વિગતો પણ જણાવવાની છે. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર પેમ્પલેટ્સ, એના કે જાહેર ખબરોની નકલો હોય તે વોરંટી ગેરંટી કાર્ડ અથવા તો એના જે તે પેમ્પલેટ્સ હોય એ રજૂ કરવાના હોય છે. અને અરજી સાથે વળતરના દાવાની રકમ મુજબ અનુસાર નિર્ધારિત ફી ભરેથી આપણે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરી શકીએ છીએ. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ કરી શકે છે. ગ્રાહક પોતે છેતરાયો છે, ફરિયાદ ક્યાં સુધી કરી શકશે? તો પોતે છેતરાયો છે એ સંદર્ભે પોતે એના 2 વર્ષ સુધીમાં પોતે ફરિયાદ કરી શકે છે. અને કોઈ પણ ગ્રાહક એ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા માટે કે માર્ગદર્શન મેળવવા માટે ગુજરાત રાજ્ય સરકારની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-114-000 ઉપરથી માહિતી મેળવી શકે છે અને માર્ગદર્શન પણ લઈ શકે છે. એટલે કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે અથવા તો ગ્રાહકોને લગતા કાયદાની જાણકારી મેળવવા અથવા માર્ગદર્શન મેળવવા માટે ગુજરાત સરકારની ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે અને કેન્દ્ર સરકારની પણ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે, એના ઉપર પોતે કોલ કરી અને મફત વિનામૂલ્યે માર્ગદર્શન મેળવી શકે છે. ગુજરાત સરકારની ગ્રાહક સુરક્ષા કે ગ્રાહક સંબંધી માર્ગદર્શન મેળવવા માટેનો ટોલ ફ્રી નંબર છે 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર સરકારની ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે 1800-114-000, જેના ઉપરથી તે વિનામૂલ્યે માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ પૂરી થઈ છે. આપણે પણ એક ગ્રાહક છીએ, તો એક ગ્રાહક તરીકે આપણે કઈ રીતે બજારમાં વર્તવું જોઈએ, આપણી ફરજો કઈ છે અને ભવિષ્યમાં પણ ક્યારેક આપણે કોઈપણ પ્રકારની છેતરામણીનો ભોગ બનીએ તો એના માટે આપણે શું કરવું જોઈએ, તમામ પ્રકારની માહિતી આપણે આ પ્રકરણમાં મેળવી.